નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગ્લોબલ એગ્રીકલ્ચરલ લીડરશીપ એવોર્ડ વર્ષ બે હજાર અઢાર અને પ્રથમ વિશ્વ કૃષિ એવોર્ડની જાહેરાતો અંગેની ગ્લોબલ એગ્રીકલ્ચરલ લીડરશીપ સમિટ અને એવોર્ડ્સ વર્ષ બે હજાર આઠથી ચાલ્યા આવે છે આ એવોર્ડ્સ આઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર તથા કૃષિ મંત્રાલય ખાદ્ય સંસાધન મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયની સહાયતાથી આપવામાં આવતા એવોર્ડ્સ છે આ વર્ષે આ અગિયારમી સમિટ જે નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી ત્યાં આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવેલી છે આઈસીએફએ દ્વારા વર્ષ બે હજાર આઠથી અલગ અલગ શ્રેણીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે કુલ વીસ અલગ અલગ શ્રેણીમાં આપવામાં આવતા આ પુરસ્કારમાં પોલિસી લીડરશીપ એવોર્ડ આ વર્ષે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુને આપવામાં આવેલો છે અલગ અલગ રાજ્યોની શ્રેણીમાં આ એવોર્ડ બેસ્ટ ફિશરી સ્ટેટ ઝારખંડને મળેલો છે બેસ્ટ એનિમલ હસબન્ડરી સ્ટેટ જે બિહારને મળેલો છે બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ નાગાલેન્ડને મળ્યો છે તથા મિત્રો આપણા ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટનો એવોર્ડ મળેલો છે સાથે જ પહેલું વિશ્વ કૃષિ સન્માન પ્રોફેસર એમ એસ સ્વામિનાથનને ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા આપવામાં આવ્યું હતું શ્રી સ્વામિનાથનની વાત કરીએ તો તેઓને આપણા ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે આપણે ઓળખીએ છીએ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુ એન દ્વારા તેઓને ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ સન્માનમાં એક લાખ ડોલરની રાશિ આપવામાં આવે છે એશિયા આફ્રિકા કે લેટિન અમેરિકાના કોઈ વ્યક્તિ કે સંગઠન જેણે આ ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું હોય તેઓને આ એવોર્ડ આપવામાં આવે છે તો મિત્રો આ ગ્લોબલ એગ્રીકલ્ચરલ લીડરશિપ અને પ્રથમ વિશ્વ કૃષિ એવોર્ડ એ આપની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો હોઈ શકે છે નમસ્કાર